રામ રામ ડેરેને ભાઈ, મસ્ત મજાનો હવાર થઈ ગયો ને ભાઈ, લાવ્યો હોય એકદમ તમારા માટે ફ્રેશ તાજે તાજો વ્લોગ વિડીયો. ભાઈ પાછળના વિડીયોમાં બધા બહુ જોરદાર એવી કમેન્ટ જોઈ, અને જેને પાછળનો વ્લોગ ન જોયો એક જોતા આવો યાર. પણ આ વિડીયો જોયા પછી જેમાં આપણે આપણું સપનું પૂરું કર્યું છે, ડ્રીમ પીસી લઈ લીધું છે ફાઇનલી. ઝીણકો હતો ને તો મને ફૂલ મન થતું હતું કે યાર આપણી પાસે કંઈક હોવું જોઈએ, તો જો લઈ લીધું છે. કે કાલની પોઝિટિવ કોમેન્ટ જોઈને આહા મજા આવી ગઈ ભાઈ, રીતસર મજા આવી ગઈ. અને અટાણામાં જાઓ પવન છે ને ધીમે ધીમે વાય છે, અને કંઈક આ બાજુ કંઈક રેડ એલર્ટ દેવામાં દીધું છે. વાતાવરણ જો મસ્ત મજાનું એકદમ કારું કારું થઈ ગયું દેખાય છે. અને વરસાદની હું દર વખતની જેમ વાત કરું, વરસાદની આપણે ફૂલ એટલે ફૂલ જરૂર છે. પવન એટલે ફૂંકાય છે ને એ જ વાંધો આવે છે, કારણ કે પવન ફૂંકાય ને વાદળાને ઉડાડી નાખે. હવે વરસાદ આવી જાય ને હે ને તો ખરેખર કામ બની જાય. તો ઉનીકોર નેદવાનું બધું કામ ચાલુ કર્યું છે, સનેડો તો હાલવાનું નથી, કારણ કે થોડાક છાંટા થઈ ગયા, થોડાક છાંટા થઈ ગયા એટલે હાવ બગાડી જાય એના જેવું છે. અને જો અહીં મગતા જો, ઓહો ભારી છે આ મગમાં જો, ખાલી એક ઝપટો આવશે ને તો એ તો બધું પૂરું કરી નાખવાના, એ તો આપણે ખબર જ છે. મજા આવે એવું કે ત્યાં રેખાય ભાઈ. હવાના પૂરમાં જો આજ તો હે ને બે ત્રણ ભાઈ છોડાવી ગઈ, એમાંથી એકને જો આખી આખી છે ને મોરી બદલાવી પડી હતી, તમને બતાવું દેખાય અહીંયા પટ્ટા મોરી છે. વાંધો હોય ખબર, જો આ અહીંથી આમ કઢાવી જાય છે, જો આ હે ને પછી બોલ ફિટિંગ વાળી છે તો આપણે શું કરવું જોઈએ, અહીંથી બોલ કાઢી અને કાંઈ એક્સ્ટ્રા હોલ કરવો જોઈએ. તો એ બધી છે ને આપણે પ્રોસેસ કરવી જોઈએ, ફટાફટી પ્રોસેસ ડન કરી પછી આગળનું બીજું બધું નાટક ચાલુ કરી. જો ભાઈ જે આપણે મોઢાની વાત કરતા હતા ને, એ જો આવી રીતના આપણે મોઢા હોય અને આની અંદર હોલ કરેલા હોય, પણ આ હે ને હોલ જરીક છે ને ઓછા છે, તે આપણે જો અહીંયા મેન્યુઅલી એક એક હોલ કર્યા જો દેખાય આ હોલ. અને એ હોલ કરવા માટે જો આપણે આ ઢોલકાનો ઉપયોગ કર્યો તો જો આની અંદર થઈ ગયા હોલ, એટલે થોડું ઘણું અંશે નુકસાન થયું હે, આટલું જ હાઈલા રાખતું હોય ભાઈ. તો ભાઈ આપણે હે ને જિંદગી ઠેલી ખોલી હતી મારી, જે હે ને કોલેજની હતી ને એમાં પ્રોજેક્ટ ઉન કરતો હતો ને, મેં તમને જરીક દેખાડી દઉં આની અંદર હું હું નીકળીએ, કારણ કે મારે હે ને થોડુંક બોર્ડ લંબાવવું છે. જ્યાં જો આપણું ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ ના બીજું બહુ જાજું બધું છે, આપણે એન્જિનિયરિંગ કર્યું હોય ને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, તો બહુ જાજી વસ્તુ રાખી હતી, કેટલી તો હું હોસ્ટેલે મૂકી આવ્યું હું. જ્યાં રેણીયું એક બોર્ડ છે, એનો પ્રોજેક્ટ કરવાનો હતો, એ જ એમને પડ્યો છે. એ બીજું શું છે, બહુ જાજીનું છે અંદર અહીંયા રેણનો વાયર ને આ હે ને હે મલ્ટીમીટર તો હું ઘેર મૂકી આવ્યો, ઓલ ઘેર હું હોસ્ટેલ એક ઓલું ખબર પીરા કલરનો આવે, એની અંદર આપણે વોલ્ટેજને બધું માપી હતી, પણ અફસોસ કે હું હોસ્ટેલ મૂકી આવ્યો હે ને. આને જે ખોલવાનું એ ભરી ગયું બાપુ મારું, બીજાના પૈસા નહોતા. જો ભાઈ આ તમને ખોલીને દેખાડું, મિની કમ્પ્યુટર છે, મિની થી મિની કમ્પ્યુટર, આની અંદર હે ને પ્રોગ્રામ ફિટ કરવાનો હોય, આની અંદર જો ચાલી પીને આવે દેખાય, ઝીણી ઝીણી પીને આ પીન ને જો આવી રીતના આવી આવા કેબલો આવે, જો તમને ફોકસ કરીને દેખાડું, જો આ કેબલ આવે એને જો આવી રીતના આમ ભરાવાનો હોય આની અંદર દેખાય, થઈ ગયું કનેક્શન. પછી અલગ અલગ પીસીબીમાં સર્કિટમાં લગાડવાનું હોય, આનાથી આપણે હે ને બહુ જાજા એવા પ્રોજેક્ટ કરી રહ્યા, જેમ કે વાઇફાઈ બેઝ હોમ ઓટોમેશન, બ્લૂટૂથ બેઝ હોમ ઓટોમેશન, જીપીએસ બેઝ હોમ ઓટોમેશન, એટલે ટૂંકમાં હે ને તમારા ઘરની લાઇટ પંખા તમે ચાલી બંધ કરી શકો તમારા ફોનની મદદથી. આ તમે આ રૂમમાં બેઠા ઓલા રૂમનો પંખો ચાલુ બંધ કરો ને તોય તમે કરી શકો. એ હાઈ લેવલના ભાઈ પ્રોજેક્ટ કરી રહ્યા ભાઈ, એના જેવું છે. હા તો તમે કોઈ આપણે ભાઈ લેખતા નથી ને કહેજો, આટણા બધા ભાઈ અડધા ઇક્વિપમેન્ટ હોસ્ટેલ જ મૂકી આવ્યો. મેં કીધું આજે આડું આવ્યું તો તમને જરીક દેખાડી દઉં. મેં ભાઈ આમાંથી કયા કયા લોકો છે કે જેને આના ઉપર આરડીનો નીના અલગ અલગ હે ને આરસ બેરી પાઈ ને એના ઉપર પ્રોજેક્ટ કર્યા હજી કોમેન્ટમાં લખી દેજો ને, અને જો તમે આ પહેલી વાર જોયું હોય તો એ જરીક કોમેન્ટ કરી દેજો કે ભાઈ અમે પહેલી વાર જોઈ છે આ વસ્તુ. ભાઈ મસ્ત મજાનો આપણે નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગયા, ધોરા ફૂલ લુગડા પહેરી લીધા છે. મેં કીધું હવે નાહીતા લઈ, બીજું બધું તો ઠીક છે, નકર આપણે ઓલમોસ્ટ નવાનું હે ને હાંજે રાખીએ, કારણ કે આખા દીમાં કામ કર્યું તો પછી હાંજે નાહી લે તો જરીક ઠંડારો કરી જાય એના જેવું હે. અને જો ભાઈ વરસાદની આગાહી દીધી જ રહે, મેં તમને કીધું હોય ને રેડ ઝોન તરીકે, રેડ ઝોન શું રેડ એલર્ટ તરીકે, આગતની પબજી રમી રમે હે ને આ બધું યાદ રહી ગયું છે રેડ ઝોન ને રેડ એલર્ટ તરીકે હે ને આપણે આપણા જિલ્લાને એવી રીતના કર્યો છે. પણ વરસાદ આવતો નથી ને અટાણા વરી પાસે થોડોક વરસાદ આવ્યો છે, હવારે પવન આવતો હતો પણ અટાણો હે ને પવન નથી આવતો, એટલે આપણે થોડીક હે ને સંભાવના છે કે શાયદ વરસાદ આવી શકે. આજે હાંજે થોડોક તો વરસાદ વહેર્યો હતો પણ આપણે શું કહેવાય હબાવનો વરસાદ જોઈએ, આમ ધરબાઈ જાય ને એ લેવલનો વરસાદની અટાણે ખાસ જરૂર છે, કારણ કે હે ને માંડવી મટાણા ભાઈ ધીરે ધીરે આવવા માંડ્યો હુકારો. અટાણા જોતા મારી ઉપર દેખાય અંધારપટ ભાઈ છવાઈ ગયો ધીરે ધીરે, અને આવી કન્ડિશનમાં જો હું ચંપલ પહેર્યા વગર જો આવી રીતના બહાર નીકળો હું, કારણ કે જો આની અંદર ચંપલ પહેરો તો ચંપલ તમારા ખૂંચી જવાના અને તૂટી જ જવાના, એમાં શંકાને સ્થાન નથી. રેડી એના જેવું હે, કેમેરામાં જરીક હે ને વરસાદનું ટીપું આવી ગયું, લોહી નાખું રાખો ને કે સ્કીપ ના કરજો એટલો ભાગ, વરી તમે સ્કીપ કરી નાખ્યો. બાજુમાં સનેડો પડ્યો તમારે જોવાક નથી જોવું, એ મને કહી દો ફટાફટ,
જોવો હે ને, હા તો દેખાડી દે વાલો ભાઈ, તમે બહુ બધો ફોર્સ કરો એટલે દેખાડું, બાકી મારું કઈ એવી ઈચ્છા નથી. અચ્છા તમારા બધાને ફોર્સ ને કમેન્ટ ને લીધે જ દેખાડો. હું રેડી જોવો. આ ભાઈ આવી ગયો આપણો સનેડો મસ્ત મજાનો. વળી પાછું એકાદ વરસાદનું ટીપું પડી ગયું, વળી જો આપણે સાફ કરી નાખ્યું. હા રે જો ભાઈ મસ્ત મજાનો આપણો લોઢ્યો નથી, લીલા કલર, સોરી લીલો તો ના કહે, કયો કયો બ્લુ કલર કહેવાય, બ્લુ કે સ્કાય બ્લુ કે એવો કંઈક કલર કહેવાય. એક તો આપણું કલરમાં બહુ ને જાજુ નોલેજ હે નહીં એને જેવું હે. મસ્ત મજાને ડગરા લગાડી દીધા હે. આપણે લગભગ શનિવાર આવ્યો ને તે બે વાર રાખી લીધો હે, ત્રણ વાર રાખી લીધો હે, અને બરાબર રાખતા હતા ને તો ધીરે ધીરે જો વરસાદ ચાલુ થઈ ગયો હોય સવારનો, એટલે હવે તો હાલવાનો હે નહીં. નેદવાનું પ્રોસેસ લગભગ હે ને ઓલમોસ્ટ ડન જેવું જ છે, એટલે એમાં બહુ વાંધો નથી. અને વરસાદની પ્રક્રિયા હવે ધીરે ધીરે વધતી જાય છે, તો આપણે ઘેર વાઈ જાય તો કેવું રહે, કારણ કે આ લેન્સમાં જો વરી પાછું વરી પાછું ઓલું પડ્યા રાખે છે, ટીપું પડ્યા રાખે છે, લગભગ તમને દેખાતું હોય. હું અહીંયા કેમેરામાં શૂટ કરું ને તો મને બહુ જલ્દી ખબર ના પડે. ફટાફટમાં જતા હોય ને મારા પપ્પા લગભગ વાં ગયા હે બધું ચેક કરવા હતું કે બધું કેવું કામ હે, નેદ ખોદ બધું બરાબર હે. અને આપણે ખબર ઈયળની દવા મારી હતી, ઓલું ઈયળ મરી જાય એના માટે, જો તો એનું રિઝલ્ટ મળી ગયું હે. દ્વારી જે નવા પંદરહનીમાં હે ને ઈયળ બહુ ઓછી છે, બાકી તો હે ને બહુ જાજો વરસાદ આવી જાય ને તો હે ને ઈયળ તો એની રીતે જ વહી જવાની છે. અને મને ઘણા લોકો પૂછતા હોય કે આ માંડવી કઈ છે, આ માંડવી કઈ છે, બીટી બત્રી છે? ના મિત્રો, આ માંડવી બીટી બત્રી નથી. આ માંડવીનું નામ લગભગ તમે હે ને નહીં સાંભળ્યું હે. આજે આપણી માંડવી છે 24 નંબર માંડવી છે. રેડી આ હે ને ઊંચી બહુ થાય, ઉભળક માંડવી છે. આપણે વિહીના ચાહ કર્યા હે ને તો એના માટે તો આવી ઉભળક જ જોઈ, એટલે ઉભળક માંડવી છે. વરસાદ હે ને ધીમે ધીમે વધતો જાય છે, આપણે થઈ જાય ઘર ભેગા. અને આ 24 નંબરની માંડવી કયા કયા લોકોને ખબર હતી જરી કોમેન્ટમાં કહી દેજો, લગભગ કોઈને ખબર નહીં હોય આના વિશે. ઘેર આવીને પહેલા વહેલા તો જો આપણે પગ ધોવા પડે, કારણ કે હાલ્યા હોય ને હારી પટના. અને જો આ કૂતરો આપણો ઉપર મેળી ઉપર હતો અને વરી પાછો અટાણે હેઠા આવી ગયો હે, અટાણે જો ભાઈ ગયો તબેલામ વયો જાય, છાંટા ધીરે ધીરે પડવા માંડે ને ઉપર તો આપણે કંઈ હે નહીં ઓઢાક એને જેવું, તો ફટાફટ પગ ધોઈ લઈ. અને ભાઈ આમાં હે ને જરીક વરસાદ જેવું થાય ને એટલે હે ને લાઇટ વહી જાય. મને અટાણે કોમ્પ્યુટરમાં ગેમ રમવાનું ને અટાણે હે ને હારી પટનું મન થાય છે, કે કોમ્પ્યુટર આવ્યું ને એક બે દી થયા હજી અડવાનું વારો હતો. એવા વ્લોગ એડિટ કરીને એમાં કરો ને અડવાનું વારો નથી કરવાનું, મારી મને માંડ હોય ને મન થાય ને તો ઘટનું આ લાઇટ વહી જાય. ઓલું યુપીએસ તો વપરાય નહીં, એ તો 15 મિનિટ માંડ હાલે તો એ તો થાય નહીં. અટાણે ભાઈ હારી પટનું મન થાય પણ લાઇટ હે નહીં. ઇન્વર્ટર બિન્વર્ટરનો ખર્ચો કરવો જશે, કામ ઇન્વર્ટરનો ખર્ચો કરે ભાઈ, આવડા ખાડા કરી લીધા કમ્પ્યુટરને કામ વારો આવે આમાં. એ ભાઈ કૂતરો અહીંયા આવ્યો તો રહ્યો ઓહરીમાં, બોલો ક્યાં કરવા જાય, વાહ હતો ત્યાંથી અહીંયા આવતો રહ્યો, ચાગલો કૂતરો હે ભાઈ આપણો. ફાઇનલી મિત્રો હે લાઇટ આવી ગઈ, આપણે આપણું પીસી કરી દીધું હે ચાલુ. આની અંદર હવે આપણે ઘણી બધી વસ્તુ કરવાની છે. પહેલાં તો જો આની અંદર હે ને થોડુંક સ્પીકર થોડુંક આનું બહુ ડાઉન હે, એનું આપણે કંઈક કરવું જોઈએ. હેડફોન લેવા જોઈએ કાં તો ભાઈ સસ્તા હેન્ડફ્રીથી કામ હલાવવું જોઈએ. અને મારે થોડાક વિડીયો અપલોડિંગનું કામ છે એ આની અંદરથી આપણે થોડુંક ડન કરવાનું છે. અને અત્યારે શું થાય છે, આપણો વિડીયો ચાલુ થાય જો કિંગ ફાર્મિંગ 2 જેમાં આપણે હિન્દી કોન્ટેન્ટ અપલોડ કરીએ. કિંગ ફાર્મિંગ 1 આપણે ઓલરેડી હતી પણ આમાં કરી નાખ્યું. જો આ લાઇટિંગવાળી કીબોર્ડ છે ને જોરદાર મંથ એવી લાઇટિંગ કરી શકું, જો એવી રીતના આમાં એ બદલી શકે લાઇટ, જો તમારે બદલાવી હોય ને તો એના જેવું હોય ભાઈ. હવે ફટાફટ જો એ ડન કરી નાખીએ ને એપલથી આની અંદર વિન્ડોઝમાં હે ને ફાઇલ ટ્રાન્સફર કરી થોડીક અઘરી છે, તો એ આપણે હે ને પ્રોસેસ જોવાની છે કે કઈ રીતે થાય છે, એને બધું આપણે રિસર્ચ કરવાનું છે આની અંદર ટૂંકમાં એને જેવું હે. તો હાલો ફટાફટ કરી નાખી. હા એ આપણે પીસીમાં હરી કરતા હતા ને પછી મેં જરીક બહાર નજરો નાખીને જોયું ને તો ઓહો ભાઈ કાયદેસર રીતે મજા આવી ગઈ. ચાલતા અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો, અને આપણે વરસાદની ખાસ જરૂર હતી જો આવી ગયો છે. એમ તો ધીરે ધીરે કઈ ન ચાલુ હતું, આપણે તમે બ્લોગમાં આગળ જોયું હતું ને, પણ હવે જો ધીમે ધીમે વધવા માંડ્યો. આ વરસાદની આપણે ખાસ જરૂર છે, જો અહીં દેખાય એ બધા પાણી ભરવા માંડ્યા. બસ આવો હોય ને આપણે જરૂર છે, નાવો નાવો તો ચાલુ રહી જાય ને તો કામ બની જાય છે. હજી આગાહી તો બહુ જાજી છે પણ આજુ ખરીને આગાહી સાચું પડી છે. અહીં જો આપણે બધા નારવાય ચાલુ થઈ ગયા છે, અહીં તો પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે. ભાઈ મજા આવી ગઈ, હવે બહાર તો નીકળાય નહીં અને વ્લોગ એટલો બધો કંઈ ખાસ આગળ વધે નહીં, તો આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખી. જો વિડીયો જોવાની મજા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ફેસબુક વાળા જરીક ફોલો કરી લેજો. હવે મળી નેક્સ્ટ વિડીયોમાં. રામે રામ ડાયરા ને ભાઈ.